गांधीनगर महानगर में वोर्ड 5 અને 9 નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। વોર્ડ 5 અને 9 માં ચારે ચાર ઉમેદવારો એટલે કે આખી પેનલનો જીત થયો છે। ગાંધીનગરમાં નવા સીમાંકનને લોકોએ આવકાર્યો છે અને એમના ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે એને પણ આવકાર્યા છે। એટલે હું ચારે ચાર ઉમેદવારો તરફથી ગાંધીનગરની જનતાનો આભાર માનું છું કે જેમણે ગાંધી ભારતીય જનતા પાર્ટી પર મહોર લગાવી છે અને આવી જ રીતે વિકાસના કામો જે અમારા પાછળની ટીમે કર્યા છે એવી જ રીતે આ કોર્પોરેટરો પણ આવી જ રીતે વિકાસની ગતિ આગળ વધારશે એવો અમને વિશ્વાસ છે। ગાંધીનગરમાં નવા સીમાંકન પ્રમાણે 18 ગામ અને એક મહાનગર નગરપાલિકાનો સમાવેશ થયો હતો। નવા ગામોની અંદર ધારાસભ્યોની કે પંચાયતની ટૂંકી ગ્રાન્ટની અંદર ઘણા વિકાસના કામો થઈ શકતા ન હતા। આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકાનો સમાવેશ થયો એટલે લોકોમાં એક ઉત્સાહ હતો, લોકોમાં એક લાગણી હતી કે ચોક્કસથી હવે અમારા ગામની અંદર જે નાના નાના પ્રશ્નો છે મહાનગરપાલિકાની મોટી ગ્રાન્ટ આવવાથી આ અમારા નાના નાના પ્રશ્નો સોલ્વ થશે। એટલે આ વખતે જે ગામો ભળ્યા છે એમાં લોકોનો ખૂબ ઉત્સાહ હતો, લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને એ મતદાન એમને ભારતીય જનતા પાર્ટી તરફ કરીને ભારતીય જનતા પાર્ટીને મહોર લગાવી છે। એટલા માટે હું નવા ગામોના અંદરના પણ બધા જ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચોક્કસ રૂપે હું વોર્ડ નંબર 9ના મતદાતાઓને આ તકે હું ધન્યવાદ આપવા માંગુ છું, જે પ્રકારે અમને સાથ અને સહકાર આપ્યો એ બદલ હું વોર્ડ નંબર 9ના સર્વે મતદાતાઓને ધન્યવાદ આપું છું। બીજું કે અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને ચારે ચાર કમંડને જીતાડવાના લક્ષ્ય સાથે એ મેદાનમાં ઉતર્યા હતા અને જે પ્રકારે આદરણીય સીઆર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષે પેજ સમિતિનું જે અભિયાન ઉપાડ્યું હતું એ અભિયાનના આધારે અમે એક એક પેજ ઉપર એક એક વોટ સુધી અમે પહોંચી શક્યા અને અમારી જે વાત હતી એ વોટર સુધી પહોંચાડી અને આપ જોઈ રહ્યા છો કે સૌ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની હું દાવો કરું છું કે આ વખતે ઇતિહાસ રચશે અને 44 બેઠક ઉપર હું દાવો કરું છું કે અમે વિજયી બનશું। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।